ಸಂತಾನಂ ನಮೋ ಸಿದ್ಧಾನಂ ನಮೋ ಐರಿಯಾಣಂ ನಮೋ ವಜ್ರಾಯಾಣಂ ನಮೋ ಲೋಯೇ ಸವಸಾಹ್ನಂ ಮಂಗಲಮಯ ಮಂಗಲಕರಂ ವೀತರಾಗ ವಿಜ್ಞಾನ ನಮೋ ತೇ ಹಯೇಥೀಥಯಾರ್ಹಂತಾದಿ ಮಹಾನ್ ಕರಿ ಮಂಗಲ ಕರುಛು ಮಹಾಗ್ರಂಥ ಕರಣ ಶುಭ ಕಾಯ ಜೇಥಿ ಮಡೆ ಸಮಾಜ ಸರ್ವ ಪಾಮೆ ನಿಜ ಪದರ. ಆಚಾರ್ಯ ಕಲ್ ಪಂಡಿತ್ ಪ್ರಭುಶ್ರೀ ಟೋಡರ್ಮಲ್ಜಿ ದ್ವಾರ ರಚಯಿತ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ ಪ್ರಕಾಶ ಗ್ರಂಥ ಮಾ ಪ್ರಥಮ ಅಧ್ಯಾಯ ಮಾ ಶ್ರೋತಾನು ವಕ್ತಾನು ಸ್ವರೂಪ પેજ નંબર છે 16 નંબરનું પેજ છે. કાલે આપણે થોડો સ્વાધ્યાય વાંચી લઈએ છીએ એક મિનિટ પહેલેથી ઉપરથી. વક્તાના સ્વરૂપમાં વળી 16 નંબર પેજ. વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોય, કારણ કે જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. બે જગ્યાએ અભિપ્રાય શબ્દ આવ્યો, સમજાય છે કે નહીં? અભિપ્રાય પોતાનો સાધવો છે અને એટલા માટે શ્રોતાનું જે ગમતું હોય ને, શ્રોતાને ગમતું હોય એવી વાત કરી અને પોતાને જે ગમતું હોય એ કાર્ય કરી લેવું છે. સમજીને પોતાને ગમે એ કાર્ય કરવું છે, પણ એ કાર્ય શ્રોતા દ્વારા થાય એવું લાગે છે, તો પછી શ્રોતાને ગમે પસંદ પડે એવી જાતિનું પ્રતિપાદન કરે. જો વળી શ્રોતાઓથી વક્તાઓનું પદ ઊંચું છે, પરંતુ જો વક્તા લોભી હોય તો તે શ્રોતાથી હીન થઈ જાય અને શ્રોતા ઊંચા થાય. એક વાત. પછી બીજું, હવે વળી તેનામાં અતિરિક્ત લોભની વાત કરીએ કશાય, વક્તા આવું લોભી ન હોવું જોઈએ. પછી બીજી વાત, મને છે કે નિષ્પૃહપણું હોવું જોઈએ. વળી તેનામાં તીવ્ર ક્રોધ માન ન હોય, કારણ તીવ્ર ક્રોધી અને માનીની નિંદા જ થાય અને શ્રોતા તેનાથી ડરતા રહે. બે માઇનસ પોઈન્ટ કહ્યા ને, ક્રોધી અને માની છે, બરાબર છે કે નહીં? વક્તા તો એક તો એની શું થશે, નિંદા થશે, અને બીજા નંબરમાં એનાથી શ્રોતા શું રહે છે, ડરતા પણ રહે છે. તો તેનાથી પોતાનું હિત કેવી રીતે થાય? પછી બીજું, વળી પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર કરે, અથવા અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા જેમ તેનો સંદેહ દૂર થાય તેમ સમાધાન કરે, તથા જો પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય તો એમ કહે કે મને તેનું જ્ઞાન નથી, પણ કોઈ વિશેષ જ્ઞાનીને પૂછીને હું ઉત્તર આપીશ, અથવા કોઈ અવસર પામી તમને કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ દર્શાવશો. આવા પ્રકારની નિર્માણપણું હોય. ઉપર હતી વાત વક્તા ક્રોધી અને માની ન હોવો જોઈએ, અને અહીંયા શું બતાવ્યું કે સામે કેવો હોવો જોઈએ, હોવો કેવો જોઈએ કે નિર્માની હોવો જોઈએ. જો કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક, નિર્માણપણાની જગ્યાએ અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા જો પ્રકરણથી વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું પણ શું થાય, બુરું થશે. જો પ્રકરણ વિરુદ્ધ અર્થ ઉપદેશે, બરાબર છે ને, જે લખ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો એ પ્રકરણ જે સંબંધીનું એ પ્રકરણ છે એનાથી વિરુદ્ધ ઉપદેશ આપે તો ત્યાં એનું પોતાનું પણ અહિત થાય છે અને શ્રોતાઓનું પણ અહિત થાય છે, અને ત્યાં શાસ્ત્રમાં આચાર્ય દેવનો જે કહેવાનો અભિપ્રાય છે એ અભિપ્રાય સ્પષ્ટ નથી કરતો એ જીવ. જો પ્રકરણ વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી
શ્રોતાઓનું બુરું થાય અને જૈન ધર્મની નિંદા પણ થાય. અર્થાત જો એવો ન હોય તો શ્રોતાનો સંદેહ દૂર થાય નહીં, પછી કલ્યાણ તો ક્યાંથી થાય? મને શ્રોતાનો સંશય જે છે દૂર થશે નહીં તો કલ્યાણ થવાની વાત તો બહુ દૂર રહી ગઈ. કલ્યાણ મને એની પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ થવી એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. આટલે સુધી થયું હતું કાલે. હવે આગળ તથા જૈન મતની પ્રભાવના પણ થાય નહીં. મતલબ એમાં ઉપરથી જૈન મતની પ્રભાવનાની જગ્યાએ અપ્રભાવના થાય, નિંદા થશે જૈન મતની અંદર જો તમે પ્રકરણથી વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરશો તો. ખરેખર શાસનમાં તો એવી વાત લખી નથી, અને તમે વિરુદ્ધ પ્રતિપાદન કરો છો તો એનાથી જૈન ધર્મની પ્રભાવના નથી થતી, અપ્રભાવના થાય છે. કહે છે જુઓ વળી આગળ, જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય, જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્ય માને એક જીન નીતિ પણ એક આવે છે, જીન નીતિ તો મતલબ શાસ્ત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે, જે ટોડરમાં જે લખ્યું ને, જો તો જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. અહીંયા કહે છે કે વળી જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય, માને લોકમાં પણ જે કાર્ય, લોકની અંદર પણ જે કાર્ય નિંદનીય કહ્યા છે એવા કાર્યોનું જો એ સેવન કરતો હશે તો કહે છે કે એ લખે છે વળી જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય, અને જો હોય તો આગળ કહે છે જો, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય. સમજાય છે કે હાસ્યનું સ્થાનક થઈ જાય કે એક તો પોતે એમ કહે છે કે હોટલનું ન ખવાય, અને પાછા એમને પ્રવચન પછી અમે તરત જ એમને જોયા ક્યાં હોટલમાં, એમને ખાતા તો જોયા અમે એમને. સમજાય છે કે બે વસ્તુને શું કહેવા માગે છે અહીંયા ગાડી. એમને અહીંયા તો એવું કહેતા હતા કે ભાઈ કંદમૂળ આપણાથી ના ખવાય, ગાજર મૂળા, અને અમે બજારમાં જતા જ જોયા કે બજારમાં બટેટાનું શાક લેતા હતા. સમજાય છે કે નહીં? એક એક્ઝામ્પલ છે સમજવા માટે કે એ કહે છે કે જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય, એમ બધામાં એ પ્રકારે જે છે ને અનીતિને જે જે જ્યાં જેવી રીતે લાગુ પડે એવી રીતે બધું યથા યોગ્ય સમજવું જોઈએ ત્યાં. આ તો આપણે એકાદ ઉદાહરણથી વાત સમજ્યા આપણે. જુઓ એટલે કહે છે કે વળી જેનામાં અનીતિરૂપ લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય. હવે કહેવાય ને કે ભાઈ રાત્રિ ભોજન ના કરવું જોઈએ, અને કહે છે કે અમે એ પ્રવચનમાં કહ્યું નીતિ છે રાત્રે જ અમારે જવાનું છે રાત્રે 11 વાગે, તો એમને અમે ખાતા જોયા છે રાત્રે 11 વાગ્યા, તો સમજાય છે કે તો એ શું થઈ જશે? ઘડી શું કહેવા માગે છે કે એ લોકનિંદ્ય કાર્યો વડે તે શું થઈ જાય? હાસ્યનું માને એ વક્તા હાસીને પાત્ર થઈ જાય એમ કહેવું છે. તો તેના વચનને પ્રમાણ કોણ કરે? પછી એના વચનને પ્રમાણ કોણ કરશે? લૌકિકમાં પણ એક વાત આવે છે, આપણે બધા ભણેલા છીએ, અત્યારના કોર્સમાં તો કદાચ છે કે નહીં, સંત જ્ઞાનેશ્વરની વાત આવે છે, આપણે ભણ્યા હતા સંત જ્ઞાનેશ્વરની, બરાબર છે કે નહીં? હા, તે માં જે છે પોતાના બાળકને લઈને સંત જ્ઞાનેશ્વર પાસે જાય છે અને કહે છે કે આને ગોળ ખાવાની બહુ આદત છે, ગોળ છોડાવો છે. તો એ જ્ઞાનેશ્વરે એમ કહ્યું કે તમે એક વીક પછી આવજો, બરાબર છે કે નહીં? અને એક વીક પછી જાય છે અને પછી કહે છે કે તમે આવું શા માટે કહ્યું? કે તમે જ્યારે આવ્યા ને એ વખતે તો મારે પણ ગોળ ખાવાની આદત હતી, તે હું કેવી રીતે કહું? સમજાય છે? એટલે મેં અઠવાડિયાથી ગોળ ખાવાનું શું કર્યો? બંધ કર્યો, અને હવે હું કહી શકું કે ભાઈ ગોળ ન ખાવા. એક આવતું હતું ને ભણવાનું. એવી રીતે અહીંયા એ કહે છે કે જે લોકમાં જે નિંદાયોગ્ય કાર્ય છે
અને તમે એવા કાર્ય કરશો તો જૈન ધર્મની પ્રભાવના નહીં થાય, નિંદા થશે અને તમે હાંસીને પાત્ર થશો. એ કહે છે, જુઓ હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનને પ્રમાણ કોણ કરે? ઉલટો જૈન ધર્મને લજાવે, લો સમજે ને, ઉલટો જૈન ધર્મને લજાવે, હાંસી પાત્ર થાય અને જૈન ધર્મને એને જુઓ, ઉલટો જૈન ધર્મને લજાવે. વળી તે કુલહીન, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય, અને કુલહીન કુલ ન હોય એનું, પછી અંગહીન ન હોય, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય. સ્વર કેમ કે એને આ વક્તાપણાની વાત છે ને, અને આ વિશેષ કરીને જે વક્તાપણું શોભે ને એ સંબંધની વાત છે કે વક્તાપણું કેવી રીતે શોભે. તો એક તો કંઈ કુલહીન ન હોય, પછી કુલહીન હશે ને તો બધા એક જોવાનો દૃષ્ટિકોણ છે ને, જોવાનો દૃષ્ટિકોણ છે એ કહે છે કે ભાઈ બધી વાત બરાબર, પણ એનો કુળ જે છે એ તો કુળ તો આવું છે, સમજાય છે કે નહીં? પંડિતજી જે વાતો લખી છે ને, હવે છે એના પૂર્વના પુણ્ય પાપનો ઉદય, સમજો. પેલી ઉપરની જે વાતો કરી ને, ઉપરની વાત એ વર્તમાન પરિણામની વાત છે, બરાબર સમજો. વર્તમાન કે ક્રોધી ના હોવું જોઈએ, માની ના હોવું જોઈએ, લોભી ના હોવું જોઈએ, લોકનિંદ્ય કાર્ય ન કરતો હોવો જોઈએ, એ વર્તમાન એના પરિણામની વાત છે. પણ હવે કોઈ વક્તા એવો હશે કે એના વર્તમાન પરિણામ તો આવા છે, એના ક્રોધી નથી, માની નથી, એ સંબંધની બધી આ તત્વ સંબંધની બી જાણકારી પણ છે એને, પણ કહે છે કે પૂર્વના પાપ કર્મના ઉદયથી, હવે આ પૂર્વના પાપ કર્મના ઉદયથી એનું કુળ કેવું છે? કુળહીન કુળ છે, સમજાય છે કે નહીં? એટલે પંડિતજી કહે છે કે વક્તા પણ નહીં શોભે ત્યાં આગળ. કેમ? કેમ કે બધો વર્ગ જે છે ને, આ શ્રોતા વર્ગ તો ઘણો મોટો છે, તો એ પણ ખબર પડે કે આ કોણ છે, કોણ ક્યાં ક્યાં, તો એ સંબંધની પંડિતજી ત્યાં આગળ ધ્યાન દોરે છે. કુલહીન ન હોય, પછી બીજું શું લખ્યું છે, અંગહીન પણ ન હોય અને સ્વર ભંગતાવાળો ન હોય. કેમ કે કહ્યું ને, મુખ્ય વાત એ છે કે એ શ્રોતાઓનું કહેવાય ને કેન્દ્ર બિંદુ છે, શ્રોતાઓ એની સામે જોવાવાળા છે, અને શ્રોતાઓના પરિણામ તો ગમે તેવા પ્રકારના ચંચળ હોઈ શકે છે. તો એ જીનવાણી સાંભળવાની જગ્યાએ એના જે અંગહીન વગેરે છે ને, તો એનો ઉપયોગ ત્યાં પણ લાગી જાય, અને એને અંદરમાં જે એક પ્રકારનો અહોભાવ આવવો જોઈએ, એ અહોભાવ આવવામાં ત્યાં ન્યૂનપણું જોવામાં આવે છે. એ માટે અહીંયા પંડિતજી કહેવામાં આવે છે કે એ અંગહીન પણ ન હોય, સ્વરભંગવાળો ન હોય. કેમ કે સ્વરભંગ હશે તો ઘણી મુશ્કેલી થશે ત્યાં આગળ, કેમ કે સ્વરભંગની અંદર આ તો જીનવાણીની વાતનું પ્રતિપાદન કરવાનું છે, તો ક્યાંક જે રીતે બોલવું છે એની જગ્યાએ બીજો શબ્દ નીકળે તો એના ઘણા બીજી રીતે પણ અર્થ થઈ શકે છે. અને આ જ બધી વાત છે પૂર્વના પાપ કર્મના ઉદયની વાત છે. પેલી ઉપર હતી એ વર્તમાન પરિણામ આવા, અને બીજા નંબરમાં આવું વર્તમાનમાં આવો પાપ કર્મનો ઉદય ન હોય, મને કુલહીનની જગ્યાએ ઉચ્ચ કુલવાળો હોય, અને અંગોપાંગ પૂર્ણ હોય, સ્વરભંગ ન હોય, પણ કેવો હોય? મિષ્ટ વચની છે ને, મિષ્ટ વચન હોવા જોઈએ એના, કેમ કે ને કઠોર વચન ન હોવા જોઈએ, કઠોર વચન ન હોવા જોઈએ, મિષ્ટ વચન હોવા જોઈએ, તથા પ્રભુતા યુક્ત હોય. મિષ્ટ વચન હોય તથા પ્રભુતા યુક્ત, એમ આપણે સીધી વાત, ગુરુદેવસિંહના વચનો કેવા હતા? મિષ્ટ વચન, સમજાય છે ને? બસ ખાલી બીજી બધી કદાચ બહુ ખબર ના પડે તો એ સાંભળવાનું ગમે, કે હા ગમે સાંભળવાનું, મીઠાશ જે કહેવાય ને અંદર વચનોની અંદર, લખે ને મિષ્ટ વચન, વચનની અંદર પણ સાથે શું હોય? મીઠાશ. જેમ આપણે લોકમાં નથી કહેતા કે ભાઈ એમના ઘરે ગયા, બરાબર છે ને, ચા નાસ્તો બધી વાત બરાબર છે, પણ અંદરમાં જે આમ ઉમળકો જે જોવામાં ને, ઉમળકો નહોતો, એટલે ભલે બધું ચા મૂકી બધું, પણ ઉમળકો કોઈ એક જાતિની ફોર્માલિટી જાણે આમ પેલું આપણે પેલું ઉપર માથે જઈને પડ્યા હોય ને, કરવું પડે ના કરવું કેવું લાગે, સમજી ગયા કે નહીં? અને પછી બીજા કોઈના ઘરે ગયા અને મૂક્યું છે કે નહીં નહીં નહીં, અંદરમાં એક જે છે ને ઉમળકો,
તો એ એક સલાહ મારો કહેવાનો ભાવાર્થ કે એ વ્યવહારની સાથે અંદરની લાગણી જે જોડાયેલી છે, એમ જે વચનો નીકળે છે એની સાથે જે મિષ્ટપણું પણ છે અંદરમાં, બે વસ્તુ થઈ ગઈ ને, બે અલગ થઈ. અંદરમાં એ વચનોની સાથે મિષ્ટપણું છે, મિષ્ટ વચન કહ્યા. એટલે તો ગુરુદેવને એમને એમ પણ કૌતૂહલ ખાતર પણ પાલીતાણા વગેરે આતરાઈ ગયા હોય કે ચલો ભાઈ આ સોનગઢ નજીક છે, જરાક એકાદ દિવસ જોઈએ તો ખરા. કાનજી સ્વામીનું આટલું બધું મોટું નામ છે. અને જ્યાં ગુરુદેવને ખાલી પહેલાં તો જોયા અને પછી એક કલાકના વ્યાખ્યાનની અંદર તો આખી જે કહેવાય ને મંત્રમુગ્ધ થઈ જાય, અને એક એમ થઈ જાય કે નહીં અરે આપણા આટલા વર્ષો એમને એમ નીકળી ગયા, એના બંધાણી થઈ જાય. સમજાય છે કે નહીં? મિષ્ટ વચન. અને બીજું લખ્યું છે પ્રભુતાયુક્ત હોય. પ્રભુતાયુક્ત, પ્રભુતાયુક્ત એ ગુરુદેવ શ્રીમાં ગુણ છે ને કે બધા એમને એક પ્રકારનો વિશિષ્ટ અવભાવથી જોવે, આદર્શ ભાવથી જોવે, એમની એક એક અલગ પ્રકારની ઊંચાઈથી એને જોવે. જે છડાની અંદર આઠ પ્રકારના મદમાં એક ઐશ્વર્ય મદ આવે છે, ઐશ્વર્ય પ્રભુતા. પ્રભુતા એ લૌકિકની અંદર કોઈનો ઐશ્વર્ય એવું હોય ને પ્રભુતા, કે બધા એને એ પ્રકારે જોવે. પણ ત્યાં તો દોલતરામજીને કહેવું છે કે આવા પુણ્યના ઉદયમાં બહારમાં અધિકાર એવો હોદ્દો એવું સ્ટેટસ હોય, અજ્ઞાની જીવને એનું શું હોય છે, એનું અભિમાન મદ હોય છે. એ તો ત્યાં મદની વાત કરી છે, સમજાય છે કે નહીં? અહીંયા તો એ કહેવું છે કે જ્ઞાની પુરુષને આવા પ્રકારનું એનું પરિણમન છે તો બહારની અંદર એવી પ્રકારની પ્રભુતા સંપન્ન જોવામાં આવે છે. એટલે કે જે મિષ્ટ વચન તથા પ્રભુતાયુક્ત હોય તે જ લોકમાં માન્ય હોય, બધા એને કહેવાય ને સર્વસંમત જે કહે છે બધા એને સ્વીકાર કરે છે એવી રીતે. જો એવો ન હોય તો વક્તાપણાની મહત્તા શોભે નહીં. આ વાત છે ને, વક્તાપણાની સાથે શું લખ્યું છે, વક્તાપણાની મહત્તા. હા, વક્તાપણું કરું પણ એની અંદર પણ એનું મહત્ત્વપણું જે છે એ જે એક ઉભરીને આવવું જોઈએ ને, વક્તાપણાની શું એનું સ્ટેજ છે એ એનું મહત્ત્વ જે છે આવા બધા ગુણોથી સંપન્ન હોય તો એક અલગ પ્રકારથી ઉભરીને આવે છે. એ હા પ્રભાવ પડે ને એનો એવી એક જાતિનો. કોઈ એમને એમ પણ પહેલી વાર કે લઈને આવ્યો કોઈના મિત્ર વગેરેને કે ચલો ભાઈ તમે આવો તો ખરેક વખત માટે સાંભળવા માટે, તો સાંભળવા માટે આવે ને તો જો હવે એનો સ્વરભંગ હોય તો પણ પેલો નવો આવ્યો હોય ને એમ જરાક એવું લાગશે, અંગહીન હોય તો પણ એવું લાગશે ને, ક્રોધી હોય માની હોય તો પણ એને મજા નહીં આવે. પણ આ બધા ગુણોથી સંપન્ન હોય તો જે આવ્યો છે સાંભળવા માટે અને મિષ્ટ વચન કયા અને હિતમિત પ્રિય વચનો હોય તો પછી જે આવે કે નહીં નહીં હવે તો હું રેગ્યુલર આવીશ, હવે તો આ કરવા જેવું કામ તો આ છે એ છે. એ પ્રમાણે ઉપરના ગુણો તો વક્તામાં અવશ્ય જોઈએ. શ્રી આત્માનું શાસનમાં પણ કહ્યું છે કે ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્માનું શાસન નામનો ગ્રંથ છે. શું કહે છે જો અર્થ, જે બુદ્ધિમાન હોય સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય, જીનવાણીમાં ક્યાં કોઈ કથન હોય તો અહીંયા કહેવાનો આશય શું છે એને તરત જ ખ્યાલમાં આવી જાય. સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય, લોક મર્યાદા જેને પ્રગટ થઈ હોય, આશા જેની અસ્ત થઈ હોય, જે ઉપર આવી ને ઘણી બધી વાતો આવી ગઈ, લોક મર્યાદા જેને લોક નિંદ્યકારીઓ ન કરે, લોક મર્યાદા જેને પ્રગટ થઈ હોય કે લૌકિકમાં મારી મર્યાદા કેવી રીતે રહેવું જોઈએ એની મર્યાદાથી બહાર મારે ન જવાય. અને ન જવાય તો કહેવાની વાત છે, એની અંદર એવી જાતિના પરિણામ હોતા નથી. આશા જેની અસ્ત થઈ હોય એને બીજા કોઈ પદાર્થની એવી વાંછા નથી હોતી. કાંતિમાન હોય, ઉપશમવંત હોય, કષાયો જે છે ને એકદમ પાતળી હોય, તીવ્ર કષાય ન હોય, પછી પ્રશ્ન થતાં પહેલાં જ ઉત્તરને જે જાણતો હોય, પ્રશ્ન આવે એ પહેલાં જ ખ્યાલ એને ચર્ચા કરી હતી, ખ્યાલ આમાંથી કોઈને આવો પ્રશ્ન આવશે આવો પ્રશ્ન આવશે, પણ એ આ પ્રશ્ન આવે પહેલાં જ એ ઉત્તરને જાણતો હોય,
અમારી ખાતા ને આ તો આ તો આ તો આ આ તો અસ્થિથી વાત છે. બધાની બુદ્ધિ ખોટી દિશામાં પણ ચાલે ને, તો ત્યાં પણ ઘણા અમારી ખાતા કે આ સરકારના જે પરિપત્ર આવે ને, ગવર્મેન્ટના લેટર, ગવર્મેન્ટના લેટર આવે જે સરકારના પરિપત્ર, તો એ એમ કહે કે આ જે ગવર્મેન્ટનો લેટર આવ્યો, પરિપત્ર આવ્યો, કંઈક ઓર્ડર, એ જે પરિપત્ર આવ્યો એની અંદર મેક્સિમમ કેટલું ખોટું થઈ શકે મને તરત જ ખબર પડી જાય. અને કહેવાનો ભાવ ખ્યાલ આવે છે ને, હું શું કહેવા માગું છું એ કે આ જે આવ્યો ને આની અંદર આટલા લેવલ સુધીનું ખોટું થાય તો વાંધો ના, મને કે તરત જ ખબર પડી જાય. મારે જુદું કહેવાય, સમજે, જેની મને બુદ્ધિ છે ને એ ખોટી દિશામાં લગાવી છે, તો કે આના આટલા આનું અર્થઘટન આ રીતે કરીએ તો આટલું તો ખોટું થઈ શકે, એમાં કશો વાંધો ના આવે. એને પહેલેથી મને વાંચ્યું એટલું ખબર પડી જાય એને. અહીંયા કહે છે કે આ અહીંયા વક્તાના સ્વરૂપની વાત ચાલે છે કે શ્રોતા કંઈ પ્રશ્ન કરે એ પહેલાં એને એનો ઉત્તર શું હોય એ ખ્યાલ હોય. મારે આ આ સમજાવી છે આ બાજુની બાબત. જીવો પછી બાહુલ્યપણે અનેક પ્રશ્નોનો સહન કરવા વાળો હોય, સમજે, બાહુલ્યપણે અનેક પ્રશ્નોનો સહન કરવા. મારે સભામાં કોઈ એક પ્રશ્ન કર્યો, પછી જવાબ આપે, પછી બીજા કોઈ કે નહીં આવું તો આવું આવું તો પાંચ છ પ્રકારથી પણ સમજો કોઈ આડાવડા પ્રશ્ન કરે ને પ્રકરણના સંબંધમાં, છતાં પણ બાહુલ્યપણે માને શાંતિથી એક એક વાતને કે જો તમે જે કહો છો એનો અર્થ આવો થાય, તમે જે કહો છો એનો અર્થ આવો થાય, અહીંયા કહેવા માટે આ વાત માગે છે એટલે તમે આ વાતને આવી અપેક્ષાથી સમજો. તો એની અંદરમાં કહેવાય ને કોઈ જાતિનો ભયભીત થઈ જાય કે મારું અપમાન થઈ ગયું કે આ મને નથી આવડતું, એવી જાતિનું નથી હોતું, પણ સ્વયં પોતે એવી જાતિની કહેવાય ને પ્રિપેર્ડ, એવી જાતિની તૈયારીવાળું આ વક્તાનું સ્વરૂપ આવવું હોય છે એને. મને બધા પ્રકારના પડખાનું સાંગોપાંગ જ્ઞાન જોવામાં આવે છે. એ પૂછે કે ભાઈ અહીંયા તો આવા આવું ક્યાંક આવે છે ને, તો ભલે ત્યાં આવતું હોય પણ એનો અર્થ ત્યાં આવા પ્રકારનો થાય. બાહુલ્યપણે, સમજણ કહે છે ને, બાહુલ્યપણે અનેક પ્રશ્નોનો સહન કરવા વાળો હોય. પછી પ્રભુતા યુક્ત હોય, પછી પરના વા પર દ્વારા પોતાના નિંદા રહિતપણા વડે પરના મનનો હરવાવાળો હોય. સમજાય, પરના શું લખ્યું છે, વા પર દ્વારા પોતાના નિંદા રહિતપણ, માને પોતે એક તો પરની નિંદા ના કરે, પોતે પરની નિંદા ના કરે, અને એનું જીવનચર્યા એની એવી હોય કે બીજા કોઈ પણ એની નિંદા ન કરે. લખે છે પરના વા પર દ્વારા પોતાના નિંદા રહિતપણા વડે પરના મનનો હરવાવાળો હોય. સમજે ને, પરના મનનો હરવાવાળો હોય, મતલબ એને ગમી જાય કે નહીં ભાઈ બસ મારે સાંભળવું છે, સાંભળવા જેવું તો આ છે, જેને ઇંગ્લિશમાં પાછળ કહે કે એને ફેન થઈ જાય, એવું કહેવાય ને. હા, ગુરુદેવશ્રીના કેટલા ફેન થઈ ગયા, બસ ગુરુદેવશ્રી બધાના મનને હરવાવાળા, મનને હરવાવાળા. હા, એક પેલી સ્કૂલમાં પહેલાં વાત હતી આપણા વખતે ને, પછી આવતી હતી વાત, પેલા પેલા મોરલી વગાડવા વાળો હતો ને, એને મોરલી વગાડી તો ગામમાં જેટલા બધા ઉંદર હતા એ શું થઈ ગયા, બધા ઉંદર ભેગા થઈ ગયા મોરલી વગાડીને. હા, તેમ ગુરુદેવશ્રીએ ભગવાન આત્માની શુદ્ધ આત્માની ભેદ વિજ્ઞાનની મોરલી વગાડીને મનને હરવાવાળી મોરલી, તો બધા જે છે ને આત્મકલ્યાણના ઈચ્છુક જે છે એવા મુમુક્ષુ જીવો ત્યાં શું થઈ ગયા, બધા ભેગા થઈ ગયા. પરના મનનો હરવાવાળો હોય, ગુણ નિધાન હોય, મને ઘણા ગુણોથી ભરેલો છે, ગુણ નિધાન હોય, અને સ્પષ્ટ મિષ્ટ જેના વચન હોય, સ્પષ્ટ આવી ગયું ને,
સ્પષ્ટ વચન હોય એટલે ઉપર હતો ને એક શબ્દ કયો હતો ઉપર કે જે બોલવાની અંદર તૂટક તૂટક બોલવું થાય જ્યાં હતો ને એક શબ્દ સ્વરભંગતાવાળો સ્વરભંગ એવું નહીં પણ વચનો કેવા એકદમ સ્પષ્ટ પણ હોય અને બીજા નંબરમાં શું લખ્યું સ્પષ્ટ અને મિષ્ટ એકદમ વચનો ઉચ્ચારણ સ્પષ્ટ હોય અને સામેવાળાને ગમે સ્પષ્ટ મિષ્ટ જેમના વચન હોય એવો સભાનો નાયક ધર્મકથા કહે આવો સભાનો નાયક છે એ ધર્મની કથા કહે ધર્મકથા વી કથા નહીં ધર્મકથા કહે આગળ વળી વક્તાના વિશેષ લક્ષણ આ પ્રમાણે છે કે વક્તાના વિશેષ લક્ષણ બીજા આટલું તો કહ્યું પછી બીજી એને વિશેષ એની અંદર યોગ્યતા વધારે જો વ્યાકરણ ન્યાય આદિક વા મોટા મોટા જૈન શાસ્ત્રોનું તેને વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે પેલું તો ખરું પણ એની અંદર પણ જરાક આ હોય તો વક્તાપણાની અંદર વિશેષપણું શોભિત થાય છે એ વ્યાકરણ પછી ન્યાય ગણિત એ બધું તો જૈન શાસ્ત્ર સિવાય એક્સ્ટ્રા છે આ વ્યાકરણ છે ન્યાય છે ગણિત છે ટોડરમલજી સાહેબે આપણે વાંચ્યું ને ન્યાય વ્યાકરણ વગેરેના ગ્રંથોનો કિંચિત અભ્યાસ કરી આવ્યું હતું ને કિંચિત અભ્યાસ કરીને તો એ સંબંધનું જ્ઞાન હોય તો પણ જરૂરી છે વ્યાકરણ ન્યાયાદિક વા મોટા મોટા જૈન શાસ્ત્રોનું તેને મોટા મોટા એટલે સાઈઝમાં મોટા એવું નહીં મોટા એટલે ખ્યાલ ને મોટા મોટા શાસ્ત્રો કે જેની અંદર આજે કર્ણાન યોગના જે ધવલા વગેરે ગ્રંથો છે ને એની અંદર કેટલી એવી સૂક્ષ્મ વાતો લખેલી છે તો એ હા ધવલા જય ધવલા વગેરે છે ષટખંડાગમ એ બધા જે ગ્રંથો છે એવા ઘણા બધા ગ્રંથો છે કે જેની અંદર ગૂઢ ઘણી વાતો લખેલી હોય મોટા મોટા જૈન શાસ્ત્રોનું તેને વિશેષ જ્ઞાન ન હોય વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે કેમ કે છે ને એને એ સંબંધીની જાણકારી જો સભામાંથી ગમે તેવા પ્રશ્ન આવે ને તો પણ કહે છે કે ગુરુદેવ કહે ને બધી ખબર છે ગુરુદેવ એક જ વાત કહેતા પેલો પ્રશ્ન બધી ખબર છે અહીંયા એ વાત નથી બધી અહીંયા એ વાત નથી મને એ તમે જે કહો છો એ વાતની અમને ખબર છે પણ અહીંયા એ વાત નથી ખાલી એક વાત કરીએ જે આપણે જોઈએ હવે જે પ્રવચન સારની ગાથા નંબર 45 એની અંદર ઉપર હેડિંગ લખ્યું છે પુણ્ય ફલા અર્હંતા શું લખ્યું છે પુણ્ય ફલા અર્હંતા ખુલશે પ્રવચન સાર આપણે એક મિનિટ ખુલે તો ખોલો 45 ગાથા પ્રવચન સાર ગાથા છે 45 બસ આવી ગઈ ધીરે ધીરે જણા જુઓ 48 ગાથા આપણે બસ બસ 45 ગાથા 46 આવ્યા હા હજુ ઉપર એકદમ ટોપમાં લઈ લો બસ 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 હવે મારે આ ગાથા ખાલી છે ને ગાથા જુઓ લાલ કલરમાં પ્રાકૃતમાં શું લખ્યું છે પહેલું પુણ્ય પુણ્ય ફલા અર્હંતા આવું લખ્યું છે કે નહીં પુણ્ય ફલા અર્હંતા છે કે નહીં નીચે પણ લખ્યું છે પુણ્ય ફલા અર્હંત અને એનું ગુજરાતી પણ જુઓ પુણ્ય ફલા અર્હંતા ખાલી ગુજરાતી નહીં છે પુણ્ય ફળ અર્હંત થઈ ગયું ને પુણ્ય ફલા અર્હંતા હવે તમે મને ખાલી આનો અર્થ કહો કે પુણ્ય ફલા અર્હંતા અર્હંત દશા શેનું ફળ છે છે પુણ્ય ફળ અર્હંત બરાબર છે ને અને નહીં આ તો કે ગુજરાતીમાં તમે બદલ્યું છે પણ ઉપર જુઓ ઉપર શું લખ્યું છે પુણ્ય ફલા અર્હંતા
અરહંત દશા શેનું ફળ છે? સમજાય છે કે નહીં? હા, કે આપણે વાંચ્યું ને ઉપર કે પોતાના અભિપ્રાય પ્રમાણે જો વક્તા અર્થ કરે તો કેટલી ગડબડ થઈ જાય, સમજે ને? એને સમજો, એને પુણ્યથી ધર્મ થાય વાત ગમે છે વક્તાને, જે ખરેખર એ જિન આજ્ઞાનો ભંગ થાય છે ત્યાં. અને વાંચ્યું ને, જિન આજ્ઞાનો ભંગ એ મોટામાં મોટી બહુ અહિતકારી વાળી વસ્તુ છે. અને જ્ઞાની પુરુષને જિન આજ્ઞાનો ભંગનો બહુ ડર હોય છે, સમજે ને? સાત પ્રકારના ભય નથી હોતા, પણ જિન આજ્ઞાનો ભંગનો શું હોય છે? ભય હોય છે. અને જેને જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનો ભંગ જે થાય એનો ભય નથી ને, હવે સમજો, પુણ્ય ફલા અરહંતા, હવે એને અંદરમાં એક ખોટી માન્યતા પડેલી છે, પોતાનો ખોટો અભિપ્રાય, એવી માન્યતા છે કે પુણ્યના કરવાથી ધર્મ થાય, પુણ્યના ફળમાં ધર્મ થાય. અને આવી જાતિનું જોવામાં આવ્યું ને કે પુણ્ય ફલા અરહંતા. હવે કહે છે કે અમે એક તો પુણ્યથી ધર્મ માનીએ છીએ, અમે પોતે પુણ્યથી ધર્મ માની, અને આ ચોખ્ખું લખ્યું છે, ચોખ્ખું શું લખ્યું છે? પુણ્ય ફલા અરહંતા, પુણ્યના ફળમાં અરહંત દશા થાય છે. બોલો, લખ્યું છે કે નહીં? અને આ તમે બધા માનતા નથી, સમજાય છે? બોલો, હવે શું કેવું છે તમારું? પુણ્ય ફલા અરહંતા, બોલો, પુણ્યના ફળમાં અરહંત દશા મળે કે ના મળે? હા, લખ્યું છે ને. હવે મારે કહ્યું છે કે પોતાના અભિપ્રાય અનુસાર, સમજો, પોતાના અભિપ્રાય અનુસાર એને એનો આ અર્થ કર્યો કે પુણ્યના ફળમાં અરહંત દશા. પણ ખરેખર જોવામાં આવે તો અહીંયા જે લખ્યું છે કે પુણ્ય ફળ અરહંત, પુણ્ય ફલા અરહંતા, તો અહીંયા કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવને આ પુણ્યના ફળમાં અરહંત દશા મળે છે એવું બિલકુલ નથી કહેવું. આ લખ્યું છે ને, કે લખ્યું છે ને, કે વાંચો, પૂરું વાંચો, પૂરું વાંચો શું અર્થ છે ત્યાં આગળ. પુણ્યના ફળમાં અરહંત દશા એવું એમને લખ્યું જ નથી. આ તો તમને, સમજે ને, પુણ્યનો રસ છે, તમને તમને પુણ્યનો રસ છે કે પુણ્ય કરવાથી ધર્મ થાય, એટલે આમાંથી ખોટું તમે પકડી લીધું છે. તમે તમારા અભિપ્રાય અનુસાર જીનવાણીનો અર્થ કર્યો છે. ખરેખર તો આચાર્ય દેવનો જે કહેવાનો અભિપ્રાય છે એ અભિપ્રાય પ્રમાણે પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ, પોતાની મતિ એવી રીતે કરવી જોઈએ, પોતાને જે ગમતું હોય એ પ્રમાણે એમાંથી એવો અર્થ ન કરાય. હા, અને ગુરુદેવ શ્રી વારંવાર કહે છે, આ ગાથા આવે ત્યારે પહેલું ગુરુદેવ બોલે, જો આ તકરારી ગાથા આવી. હું હંમેશા કહું, ગાથા તકરારી નથી, ખ્યાલ આવે છે કે નહીં? ગાથા તકરાર મારે, આ ગાથાને બધા સમજતા નથી ને શું કરે છે? તકરાર કરે છે. તો પુણ્ય ફલા અરહંતાએ જે લખ્યું છે ત્યાં એમ કહેવા માગે છે કે તમારે જો પુણ્યનું ફળ જોવું હોય ને તો અરહંત ભગવાનની પાસે જાઓ કે પુણ્યનું ફળ કેવું હોય છે. સમજાય છે કે નહીં? બે ચાર ગાડી હોય, બે ચાર બંગલા હોય એ પુણ્યનું ફળ નહીં. અરહંત ભગવાનને પરમ ઉદારિક શરીર છે, સમવ શરણ આદિનો વૈભવ છે, 64 ચમર ઢોલે છે, દિવ્ય ધ્વનિ કરે છે, 12.5 કરોડ જાતના વાજિંત્ર વાગે છે, એવી જાતિના જે દેવકૃત અતિશય, 14 દેવકૃત અતિશય, 8 પ્રાતિહાર્ય કેવલ જ્ઞાનના અતિશય, એ બધા જે બહારમાં જે જે પુણ્યના ઉદયના રૂપમાં જે જોવામાં આવે છે એ કહે છે કે તમારે પુણ્યનું ફળ જોવું હોય તો અરહંત ભગવાનના દરબારમાં ચાલ્યા જાઓ, તીર્થંકર ભગવાનના દરબારમાં. તો એ જે બધો બહારમાં વૈભવ જોવામાં આવે છે શેનું ફળ છે? એ પુણ્યનું ફળ છે, એ પુણ્યનું ફળ છે. સમજાય છે કે નહીં? અરહંત દશા એમની અંદરમાં જે આત્મામાં પ્રગટ થઈ છે પુણ્યનું ફળ નથી, એ તો 13 નંબરની ગાથામાં લખ્યું, એ તો શુદ્ધોપયોગનું ફળ છે. અરહંત દશા શેનું ફળ છે? શુદ્ધોપયોગનું ફળ છે. અને સમવ શરણ વગેરેનો વૈભવ જે આપણે ભાગની અંદર પણ બોલીએ છીએ ને, જે સમવ શરણાદિ છે ને ભાગની અંદર બોલીએ છીએ ને, આવે છે ને, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો જે ને ઉદય હોય અને સમવ શરણાદિ વૈભવથી જે યુક્ત હોય, તો સમવ શરણાદિનો જે વૈભવ છે એ પુણ્યનું ફળ છે. અને એમની અંદરમાં અનંત ચતુષ્ટયનો જે વૈભવ પ્રગટ્યો છે એ પુરુષાર્થનું ફળ છે. હવે આને સમજે નહીં અને પછી અર્થ કરે પોતાની માન્યતા પ્રમાણે તો ભૂલ પડી જાય. અને તમને એક લીટી બતાવું, એની ઉપરની વાંચો ગુજરાતીમાં પહેલાં. એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પછી લખે છે, પુણ્યનો વિપાક
અકિંચિત કરે છે સાહેબ. અરે આની અંદર તો બહુ મોટી વાત કરી દીધી છે એમને. સાંભળજો, અરહંત દશા જે છે એ તો પુણ્યનું ફળ છે જ નહીં, અને આ આમાંથી એવું કાઢે છે કે અરહંત દશા પુણ્યનું ફળ છે. બલકે અહીંયા તો એ કહેવા માગે છે કે અરહંત દશા તો પુણ્યનું ફળ નથી, પણ અરહંત ભગવાનને આજે બધો પુણ્યનો ઉદય જે જોવામાં આવે છે ને એ કહે છે અકિંચિત કર સાહેબ. અકિંચિત કર માને એ બધા કર્મ ઉદયમાં આવી આવીને ખરી જાય છે, એમને એ અવિકારી છે, એમને કોઈ નવા કર્મનો બંધ થતો નથી. એ અહીંયા તો એમની ક્રિયા ઔદયિકી હોવા છતાં ક્ષાયિકી કહી છે. કર્મ ઉદયમાં આવી આવીને શું થાય છે, ખરી જાય છે. બરાબર સમજ. જ્યારે અજ્ઞાની જીવની વાત કરીએ ને તો એને પુણ્યના ફલમાં બહારમાં થોડા સંયોગો મળ્યા, તો સંયોગો મળ્યા તો આ શું કરે છે, એમાં જોડાય છે, રાગ દ્વેષ કરીને નવા કર્મ બાંધે છે. જ્યારે અરહંત ભગવાનને પુણ્યનો વિપાક અકિંચિત કરશે, એ શબ્દ પડ્યો છે જીવ, અકિંચિત કાંઈ કરતો નથી, સ્વભાવનો કિંચિત ઘાત કરતો નથી. ઉપર જો અન્વયાર્થ વાંચી લેજો, અરહંત ભગવાન તો પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા ઔદયિકી છે. પછી લખ્યું છે જો, એમની ક્રિયા ઔદયિકી છે, કર્મનો ઉદય છે ને એટલે ઔદયિકી, પણ મોહ આદિકથી રહિત છે, રાગ દ્વેષ નથી ને, તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે. ઔદયિકી હોવા છતાં અને કર્મના ઉદયે જે બહાર બધી ક્રિયા થતી જોવામાં આવે છે, છતાં પણ એ ઔદયિકી હોવા છતાં ક્ષાયિકી એટલા માટે કહી છે કે ઉદયમાં આવી આવીને શું થાય છે, પરમાણુઓ ખરી જાય છે, નવા કર્મનો બંધ થતો નથી. કે શું નથી, એમને મોહાદિથી રહી છે, અંદરમાં એમને મોહ રાગ દ્વેષ નથી. તો એ કહે છે કે ઉદયમાં આવીને ખરી જાય છે, એટલે ઔદયિકી હોવા છતાં કેવી કહી ક્રિયા, ક્ષાયિકી ક્રિયા. કેમ, મોહ નથી. હવે અજ્ઞાનીની વાત પકડો, અજ્ઞાનીની ઔદયિકી ક્રિયા અને અહીંયા શું છે, મોહ. તો ક્ષાયિકી કહેવાશે, ક્ષાયિકી નહીં કહેવાય, કેમ કે ઉદય આવ્યો, મોહ રાગ દ્વેષ થયો, નવા કર્મ બંધાયા, તો એની ક્રિયા ક્ષાયિકી નહીં કહેવાય. અને અરહંત ભગવાનની કેવી કહેવાશે, ક્ષાયિકી ક્રિયા. અને એ બતાવ્યું કે ત્યાં પુણ્યનો ઉદય, પણ બધા અકિંચિત કર, અકિંચિત કર. અને આ બિલકુલ આમાંથી ઊંધું પકડ્યું, જુઓ તો ખરા. અહીંયા તો કહે છે કે એ પુણ્યનો ઉદય અકિંચિત કરશે, જ્યારે આ કહે છે કે અરહંત દશા એ પુણ્યનું ફળ છે. કેટલી વિપરીતતા થઈ ગઈ, હા એ છે. એટલે આગળ એટલા માટે જોયું ને, જીના આજ્ઞા ભંગ થવાનો એને ઘણો ભય હોય, અને પોતાને ખ્યાલ ના હોય તો કે હું પૂછીને કહીશ, હા પણ પંડિતના પ્રગટ કરવા માટે ગમે તેમ બોલે તો કહે છે કે એનું પોતાનું પણ બુરું થાય અને શ્રોતાઓ વર્ગનું પણ શું થાય, બુરું થાય. એમ આવો, હવે આ તો એકાદ વસ્તુ આપણે જોઈ. આવી કેટલીય જગ્યાએ તમને એવી જો વાતો જોવા મળશે કે આવા બધા પ્રશ્નો સામેથી આવ્યા ઘણા, અને ગુરુદેવશ્રી એક એક વાતોને બાહુલ્યપણે, શબ્દ આવ્યો ને, બાહુલ્યપણે અનેક પ્રશ્નોની શંકાનું સમાધાન કરવા વાળો હોય. હા, વળી એ ઉપરાંત અધ્યાત્મ રસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. સમજાય છે શું કહ્યું ઈંગળી? આટલે સુધી તો પેલી વાત આવી ગઈ, હવે બદલાય છે. વળી એ ઉપરાંત અધ્યાત્મ રસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય, જો પછી આગળ આવશે પણ ખબર, આપણે જોઈશું. જ્યારે આત્માના અનુભવનની વાત લખી ને, આત્માનું, એટલે એ વખતે આગળ જોડ્યું અધ્યાત્મ રસ. સમજાય છે કે નહીં? અધ્યાત્મ રસ, આગમ અને અધ્યાત્મ બેમાં ખ્યાલ આવે છે ને. અધ્યાત્મ રસ શબ્દ મૂક્યો, આગમની અંદર તો છય દ્રવ્યની વાત છે. ફરીથી, આગમમાં છય દ્રવ્યની ચર્ચા હોય છે, એટલે ત્યાં થઈ જ્ઞાન પ્રધાન શૈલી, જાણવાની મુખ્યતા થઈ. અને અધ્યાત્મ રસની અંદર આ અંદરમાં અધ્યાત્મ રસમાં એકલો આત્મા જ આવ્યો, બાકીના પાંચ દ્રવ્ય નીકળી ગયા. અને આત્માની અંદર પણ એ અંદરમાં જે આત્માનો અનુભવ કેવી રીતે કરવો
એ અધ્યાત્મના ગ્રંથોની અંદર સ્વાનુભવની વાત લખેલી હોય છે, જે મૂળ પ્રયોજનભૂત વાત છે. એટલે લખે છે, જ્યારે જ્યારે અનુભવની વાત આવે તો ત્યાં અધ્યાત્મરસને જોડવામાં આવશે. ત્યાં જુઓ, અધ્યાત્મરસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. સમયસારની ગાથા નંબર 15 છે, ખ્યાલ 15 નંબરની ગાથા સમયસારની, સમયસારની 15 નંબરની ગાથા જીન શાસનની ગાથા છે. ગાથા છે ને જીન શાસન, ત્યાં લખ્યું છે કે જે જીવો આ અંદરમાં અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માનો જે અનુભવ કરે છે, અબદ્ધ સ્પષ્ટ નિયત અવિશેષ અણસંયુક્ત એવા શુદ્ધ આત્માનો જે જીવો અનુભવ કરે છે, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે કરે. દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે કરે, મને જેને સ્વાનુભવ થયો ને આવ્યું ને જો, તે દ્રવ્ય તેમજ ભાવ અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્માને જે જોવે છે, એ દ્રવ્ય તેમજ ભાવ, માને એને દ્રવ્ય શ્રુતનું પણ જ્ઞાન થઈ ગયું અને ભાવશ્રુત જ્ઞાન થઈ ગયું. દ્રવ્ય શ્રુત આ શું કહેવાય? આ દ્રવ્ય શ્રુત કહેવાય, બરાબર સમજો, આ દ્રવ્ય શ્રુત કહેવાય. અને એના લક્ષ્યે જે જ્ઞાન થાય દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવાય, એને શું કહેવાય? દ્રવ્ય શ્રુત જ્ઞાન. અને આ શાસ્ત્રમાં જે ભગવાન આત્મા બતાવ્યો છે ને શુદ્ધાત્મા, એનું જે જ્ઞાન થાય ભાવશ્રુત જ્ઞાન કહેવાય, એને શું કહેવાય? ભાવશ્રુત જ્ઞાન. સમજણ પડે છે? આને શું કહેવાય? દ્રવ્યશ્રુત. એના લક્ષ્યે જે જ્ઞાન થયું એ દ્રવ્યશ્રુત જ્ઞાન. હવે આ શાસ્ત્ર જ્ઞાન શેના માટે કરવાનું? આત્મજ્ઞાન કરવા માટે. તો આ આત્માનું જ્ઞાન તો એ ભાવશ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? ભાવશ્રુત જ્ઞાન. હવે અહીંયા કહે છે કે જે જીવે આવા અબદ્ધ સ્પૃષ્ટ આત્માને જોઈ લીધું ને એને દ્રવ્યશ્રુતનું જ્ઞાન પણ થઈ ગયું, અને બીજું ભાવશ્રુતનું જ્ઞાન થઈ ગયું, અને એને જીન શાસન જોઈ લીધું, એને જીન શાસન જોઈ લીધું. એ કહે છે અહીંયા ગાડી, હા લખી ને, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન. જો અને ગાથા જુઓ, જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે. કે જે જીન શાસન બાહ્યમાં દ્રવ્યશ્રુત, આ શું છે? બાહ્યમાં દ્રવ્યશ્રુત, તેમજ અભ્યંતર શું છે? જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. એક છે, હા આવો જરા કહે, હા વળી એ ઉપરાંત અધ્યાત્મરસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે, તો તેનાથી અધ્યાત્મરસમય સાચા જૈન ધર્મનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય? પદ્ધતિ દ્વારા લખેલા છે ને, પહેલાં જે એક કુળક્રમની અંદર જે રીતે વાંચવાની પદ્ધતિ ચાલતી હોય ને, બસ એ પ્રકારે શું કરવાનું? ખાલી આવીને માત્ર વાંચવા ખાતર શું કરી જવાનું? ખાલી વાંચી જવાનું. ત્યાં કહેવાનો આશય શું છે અને આ કેટલી મોંઘી વસ્તુ છે, આની અંદર કેવું તત્વ ભર્યું છે, એની સાથે કાંઈ સંબંધ નહીં. જે કહેતા ને પહેલાંની જે સભાની યાદ કરો, કોઈ ઊંઘે કોઈ રડી પડે કોઈ ઉઠી ઘેર જાય, હા એ વક્તા બોલી જાય અને આ બાજુ કોઈ આમ બેઠું હોય કોઈ આ બાજુ આમ બેઠું હોય, પદ્ધતિ દ્વારા એનું વાંચન ચાલતું હોય. બસ ખાલી આવું અને સાંજે ભાઈ મંદિરમાં અડધો કલાક વાંચન કરવાનું, તે વાંચન કરી લીધું, બસ એ નહીં, એ પદ્ધતિ બુદ્ધિ દ્વારા છે, પરંપરા જે ચાલતી હોય. જો માટે સાંભળજો, માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું હોય. કારણ શ્રી પ્રવચનસારમાં પણ કહ્યું છે કે આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ ભાવ એ ત્રણેય આત્મજ્ઞાન શૂન્ય કાર્યકારી નથી. શું કહ્યું? આગમનું જ્ઞાન હોય આ શાસ્ત્રોનું જ્ઞાન, પછી બીજું લખ્યું તત્વ શ્રદ્ધાન, મને સાત તત્વનું સ્વરૂપ જે છે એ નામ નિક્ષેપથી સમજતો પણ હોય,
અને સંયમ ભાવ મહાવ્રત વગેરેનું પાલન પણ કરતો હોય. સમજી ગયા? એક જ જીવ શાસ્ત્રોનું જ્ઞાન પછી તત્વશ્રદ્ધાન અને મહાવ્રત આદિનું પાલન કરતો હોય પણ એને આત્મજ્ઞાન નથી ને, તો કે છે કાર્યકારી નથી. વળી દોહા પાવડમાં પણ કહ્યું છે કે શું કહે છે જો, અર્થાત પંડિય 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 કણ છોડી વિતુષકંડિયા પય અથમ તુઠ્ઠોસી પરમથ ન જાણઈ મૂઢોસી. શું કહે છે? હે પાંડે હે પાંડે હે પાંડે, તું કણને છોડીને માત્ર તુષ જ ખાંડે છે. અરે આ સમજાય છે? તુષ એટલે શું? પોતરા. કણ એટલે દાણા. એ ચોખાના દાણા છે ને, હા. હવે એક ફોતરાને જ ખાંડે અને કણ છોડી દે, એવી રીતે આ નિશ્ચય અને વ્યવહાર. હા, હવે મૂળ જે શુદ્ધાત્મા જે છે એ જ એક રસકસવાળું જે ચેતન તત્વ છે તો રહી ગયું બાજુમાં, અને આ વ્યવહારના જે લખ્યું છે બે શબ્દ મૂક્યા, શું લખ્યું છે? કણ અને તુષ. તો આ વ્યવહારના જે ફોતરા જે છે, તુષ્ટ જે રાગ જે છે, એ કણને છોડીને શુદ્ધાત્માને છોડીને માત્ર બહારના વ્યવહારના રાગની ક્રિયાઓ કરે અને એમાં શું થઈ જાય છે? સંતુષ્ટ થઈ જાય છે. તો કહે છે તું કણને છોડી માત્ર તુષ જ ખાડે છે. સમજાય છે કે નહીં? તુષ કાઢે છે, સમજાવે? દયા દાન પૂજા ભક્તિ વ્રત તપ અમે આ બધું કરીએ છીએ, આ બધું કરીએ છીએ, ફોતરા ખાડે છે એ કહે છે. અર્થાત તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે, કે આ લીટીનો આવો અર્થ થાય અથવા એવું બોલતા આવડી ગયું, શબ્દ બોલતા આવડ્યા અથવા એનો શું કરી દીધો? અર્થ કરી દીધો. અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી. એ શબ્દ અને અર્થ જે છે એ જે તત્વને બતાવે છે એનો જીવ અનુભવ નથી કરતો, એ કહે છે. એટલે લખ્યું ને સમય સાની છેલ્લી ગાથામાં લખ્યું, લાસ્ટ ગાથામાં લખ્યું ત્યાં, આ સમય પ્રાભૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્માતે સૌખ્ય ઉત્તમ તે લહે. સમજાય છે કે નહીં? આ સમય પ્રાભૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને પછી છેલ્લે શું લખ્યું? ઠરશે અર્થમાં આત્મા. આ અર્થ છે ને, ભગવાન આત્મા જે પરમ અર્થ છે, ઊંચું તત્વ, એમાં આ બધું સાંભળી વાંચી અને સમજી અને જે આ શુદ્ધાત્મામાં ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે, એ ઉત્તમ પ્રકારના સુખને પ્રાપ્ત થશે. અને માત્ર શબ્દની અંદર જ અથવા તો એ કહે ને શબ્દ અને અર્થની અંદર જ જે સંતુષ્ટ થઈ જાય છે એ કહે છે કે કણને છોડીને દાણાને છોડીને માત્ર શું કરે છે? ફોતરાને ખાંડે છે. જો પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ જ છે. આગળ વળી સાંભળજો, 14 વિદ્યામાં પણ પહેલાં અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે. આપકો થોડી તકલીફ પડતી હોગી, હિન્દી નહીં આ રહા હૈ, આપ એક કામ કરના, અભી સેકન્ડ ટાઈમ એક હિન્દી ગ્રંથ ભી રખેંગે આ મોક્ષમાર્ગ પ્રકાશક, તો આપ સાથ મેં હિન્દી ગ્રંથ વહાં રખેંગે ને તો આપકો થોડા ઇઝી ભી હો જાયેગા. એમને બહારથી આવે છે દિલ્હીથી, તો પણ એમને ગુજરાતીમાં થોડી તકલીફ પડે છે, એટલે ગ્રંથ કમસે આપણે અહીંયા ગુજરાતી આવે, બરાબર છે કે નહીં? એટલે કમસે કમ ગ્રંથ હિન્દી એમની સામે હોય ને, આપણે છે ગ્રંથ મોક્ષમાર્ગ પ્રકાશ, તો કયું ટોપિક ચાલે છે ને, તો થોડું આપ નીતિનભાઈ થોડા દેખ લેના. હા હા, તમને તો આવડી ગયું. હા સમજો, વળી 14 વિદ્યામાં પણ પહેલાં અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે. લો, 14 વિદ્યાની અંદર પણ નંબર પહેલો કોનો આપ્યો? અધ્યાત્મ વિદ્યાનો. માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણો. બોલો, આ લાઈન મોટા અક્ષરમાં કહેવાય છે કે નહીં? જ્યાં લખવી હોય ત્યાં લખાય કે ના લખાય? આ લાઈન કેટલી વજનવાળી લીટી છે આ લીટી બહુ વેટેજવાળી છે.
શું લખ્યું છે? અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણું. જૈન ધર્મનું જે હાર્ટ છે, રહસ્ય છે, એ કહે છે અધ્યાત્મ રસનો રસિક હોય એ જ ત્યાં. કેમ કે આ બધા એનું કારણ શું છે કે અધ્યાત્મ રસનો રસિક હોય એ જ જૈન ધર્મના રહસ્યનો વક્તા. શા માટે જૈન ધર્મ રહસ્ય? કેમ કે જે અધ્યાત્મ રસનો રસિક છે ને, એ જૈન ધર્મનું રહસ્ય ટોટલી શું છે? સમજ 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન થયું તો એ જૈન ધર્મના રહસ્યને સમજીએ. પણ આટલું બધું શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું ને, 11 અંગ અને 9 પૂર્વ એટલે નાનું જ્ઞાન થોડું છે? કેટલા બધા શાસ્ત્રોનો જ્ઞાનનો ગાઢ થઈ ગયો, ક્ષયોપશમ જ્ઞાનનો ઘણો ગાઢ થઈ ગયો ત્યાં. પણ એ કહે છે કે જૈન ધર્મનું રહસ્ય જે છે એ તો સ્વાનુભૂતિ છે. ગુરુદેવશ્રી ઘણી વાર પેલા જાપાનના ઇતિહાસજ્ઞની વાત કરે છે ને, બધાએ સાંભળ્યું હશે. પેલો જાપાનનો એક વૈજ્ઞાનિક થયો, એને એ બે વાત કરી કે જૈન ધર્મનું હાર્ટ આત્માની અનુભૂતિ, એ વાત જૈન ધર્મ. પણ વાણિયા વ્યવસાયમાં રોકાઈ ગયા. બે વાત ગુરુદેવ બહુ કરે છે જાપાનીઝની વાત કરીને, કે આ જૈન ધર્મનું એકે ગુરુદેવ કે જાપાનીઝ જે છે એને શોધી કાઢ્યું કે જૈન ધર્મનું રહસ્ય આત્માની અનુભૂતિ, એ જૈન ધર્મનું હૃદય છે. પણ આ વાણિયા બધા વ્યવસાયમાં રોકાઈ ગયા અને જાપાનીઝને આ વાતને ખબર પડી, પણ જેનો ધર્મ છે વાણિયા લોકોને આની ખબર નથી. ગુરુદેવ કેટલી વાર આ વાતો વાતો ઘણી વાર કરી ગુરુદેવ, ખૂબ બધાએ લગભગ સાંભળ્યું હશે. હા, એ કહે છે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય એ જૈન ધર્મનો રહસ્યનો વક્તા જાણો. અને આ વાત બહુ સરસ લીટી એટલા માટે છે, મને ગમે પણ છે બહુ. અમારે ત્યાં તલોદમાં લખાવેલી, અત્યારે થોડું કલરિંગનું કામ ચાલે, લખાવેલી છે ત્યાં લાઈને. ટોડરમલજી સાહેબે મુલતાન શહેરથી પ્રશ્ન આવ્યા ને, પ્રશ્ન એમણે જે જવાબ લખ્યો છે ને, એમાં શરૂઆતમાં એમને આ બધી લીટી લખી છે શરૂઆતમાં, કે ખોલજો પાછળમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જો. પેજ નંબર કહી દઉં તમને, પેજ નંબર છે 347, બરાબર છે? 347 પેજ ખોલો. સાંભળજો, પંડિતજી જવાબ લખ્યો છે એમાં ત્રણ લીટી છોડીને હું વાંચું છું, નીચે જવા દઉં. પાંચ છ લીટી છોડીને ભાઈ શ્રી કરીને એટલેથી જ લઈએ છીએ આપણે સીધું. ભાઈ શ્રી આવા પ્રશ્ન તમારા જેવા જ લખે, બરાબર? પછી વાંચજો, સાંભળજો. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે કે નહીં? આ સમયસારની કોઈ ગાથા યાદ આવે છે તમને આ લીટીમાં? સમયસારની કોઈ ગાથા, 11મી ગાથા, એનો ભાવાર્થ એમાં પંડિતજીએ લખ્યું છે જયચંદજી સાહેબે. રહેવા દો હમણાં, ખુલતા નહીં ને, આટલું જ રહેવા દો હમણાં, બરાબર? આ રહેવા દો હમણાં, કે 11મી ગાથાના ભાવાર્થમાં પંડિતજીએ લખ્યું ત્યાં કે વ્યવહાર નયનો ઉપદેશ તો ઠેક ઠેકાણે બધી જગ્યાએ જોવા મળે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. જીનવાણીમાં પણ શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને વ્યવહારનો ઘણો ઉપદેશ કર્યો છે. અને અંદર અંદર માહો માહે બધા પ્રાણીઓ પણ આ વ્યવહારની શું કરે છે? ચર્ચા કરે છે. ત્રણ વાતે, ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે, બીજા નંબરમાં જીનવાણીમાં પણ એનો ઉપદેશ ઘણો કર્યો છે, અને ત્રીજા નંબરમાં અંદર અંદર બધા વ્યવહારની શું કરે છે? ચર્ચા પણ કરે છે. પણ તે પંડિતજી કહે છે, પણ વ્યવહાર નયના ગ્રહણનું ફળ સંસાર જ છે. પછી લખ્યું, શુદ્ધ નયનો પક્ષ તો કદી નથી આવ્યો. શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે. શું લખ્યું? શુદ્ધ નયનો ઉપદેશ, એટલે આ શુદ્ધ નયનો એટલે શુદ્ધાત્માનો અધ્યાત્મનો ઉપદેશ વિરલ છે.
ક્યાંક ક્યાંક છે ત્યારે સભામાંથી બધા કહે કે સોનગઢમાં છે. સમજાય છે કે નહીં? શુદ્ધ તત્વનો ઉપદેશ ક્યાંક ક્યાંક, મને આ ગુરુદેવશ્રીની વાત જ્યાં ચાલે છે ને ત્યાં તમને આ શુદ્ધાત્માની વાત સાંભળવા મળશે. બાકી અન્યત્ર તમે જાઓ ને તો શુદ્ધાત્માની, ભગવાન આત્માની, ભેદ વિજ્ઞાની આત્માની અનુભૂતિ કરવાથી સમ્યક દર્શન થાય એ વાત નહીં સાંભળવા મળે, નહીં સાંભળવા મળે તમને. સમજાય છે કે નહીં? હા હા, જુઓ. અને કદાચ ક્યાંક એકાદ લીટી સાંભળવા મળી જાય પણ અંદર જે ગુરુદેવશ્રીના વચનોમાં જે એની સ્વાનુભૂતિની જે તીખાશ જે છે ને અંદરમાં, એવી તીખાશવાળી વાત નહીં મળે સાંભળવા માટે. જુઓ, એટલે કે વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને, લો ધન્ય છે તેમને કે જેઓ સ્વાનુભવની, શું લખ્યું છે, વાર્તા. ધન્ય છે એમને કે જેઓ સ્વાના આત્માના અનુભવની વાતો પણ કરે છે, આત્માના અનુભવની ચર્ચા પણ કરે છે. ધન્ય છે એ જ વાત કહે છે ને, આધાર આપ્યો છે પદ્મનંદી પંચવિશતીનો. નીચે લખ્યું છે, તત્પ્રીતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તા પી શ્રુતા નિશ્ચિતમ સ ભવિત ભવ્યો ભાવિ નિર્માણ ભાજના. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે. લો, સમજાય છે કે નહીં? હા, ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે, અર્થાત તે જરૂર મોક્ષમાં જાય છે. આવી જાઓ હવે આપણું 17 નંબરનું પેજ. આ અમુક જે બધી લીટી છે ને એ તો બીજી રીતે વધારીને ગોખી કાઢવી તમારે, કે ગોખી કાઢ, હા કે ગોખી કાઢવાની, હા તો ગોખવા, અરે કે ગોખો તો ખરા એક વખત માટે, ગોખવા માટે પણ કેટલી વાર, 5 વાર 10 વાર ગોખાવડાવી નથી, પણ ગોખવાનું કહીને અમારે શું કરવું છે કે આ કેટલી વજનવાળી લીટીઓ છે, આની અંદર કેટલા ગંભીર ભાવો ભર્યા છે. હા, પહેલાં બધા નથી લોકમાં નોટમાં રામ 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 આખી નોટ ભરે ને, રામ 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 મહાવીર 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 નોટ આખી ભરે ને, તો આનાથી નોટ ભરો. કે ધન્ય છે એ પુરુષો કે જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે, ધન્ય છે એ પુરુષો કે જેઓ સ્વાનુભવની વાર્તા કરે છે. વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ થોડા છે, શુદ્ધ નયનો ઉપદેશ વિરલ છે. ભરો ને એનાથી, તૈયાર કરો. અંદરમાં સંસ્કાર પડે છે આ, સમજાય છે કે નહીં? જીવો, હા માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણવું. એટલે આના પરથી વિચારો કે આપણું કેટલું સાતિશય પુણ્યનો ઉદય કહેવાય કે આપણને વક્તાના રૂપમાં કેવા વક્તા મળ્યા, બોલો કેવા વક્તા મળ્યા વક્તાના રૂપમાં. શું લખ્યું છે? અધ્યાત્મ રસના રસિક જેવા જે ગુરુદેવશ્રી આપણને મળ્યા ને, કે જે જૈન ધર્મના રહસ્ય જે છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ બતાવવા વાળા ગુરુદેવશ્રી મળ્યા, એ વાત ટોડરમલજી જે વાત છે ને એની સાક્ષી પુરાય છે ને અહીંયા આગળ. હા, એટલે બીજી રીતે કહે ને, મને ખરી રીતે જોવામાં આવે ને, આ જીવને સમ્યક દર્શન કરવું હોય ને તો પુણ્યનો રોલ તો પૂરો થઈ ગયો છે. શું કહેવાય? પુણ્યનો રોલ, મને પુણ્ય તો એને જે એક્સ્ટ્રીમ લિમિટ સુધીનું એને જે પુણ્ય જોઈએ ને, એ પુણ્ય બધી એને બધું કમ્પ્લીટ એને બધું તૈયાર કરીને આપી દીધું છે. હવે હવે હા, તારી વારે વાર છે. સમજાય છે કે નહીં? હા, બાકી બધું તો તૈયાર કરીને કમ્પ્લીટ મળી ગયું છે, આનાથી વધારે બીજું શું જોઈએ. હા જુઓ, અરે સમયસારમાં તેવા કઠોર શબ્દમાં લખ્યું છે 28 નંબરના કલશમાં, આવું બધું મળ્યા પછી સમ્યક દર્શન થાય એમાં આશ્ચર્યની કોઈ જ વાત નથી. કોઈ દીર્ઘ સંસારી હોય તો વાત અલગ છે, આવા શબ્દો પડ્યા છે. કોઈનો સંસાર ઘણો લાંબો હોય એના માટે વાત અલગ છે, બાકી સમયસાર મળે ને સમ્યક દર્શન થાય તો કે એમાં શું મોટી વાત છે? મારો કહેવાનો ભાઈ, સમયસાર મળીને સમ્યક દર્શન થઈ કે એમાં શું મોટી વાત છે? હા હા, એમ થાય જ ને, સમયસાર મળ્યું ગુરુદેવ મળ્યા આવી વાતના સમ્યક દર્શન થાય એમાં શું મોટી વાત છે? ભાઈ ગોળ મોઢામાં મૂકીને ગળપણનો સ્વાદ આવે તો આવે ને, એમાં શું મોટી વાત છે? પણ કોઈ ક્યાંય ગળપણનો સ્વાદ ના આવ્યો તેનો મતલબ તારા જીભને ચેક કરાવવી પડશે, ક્યાંક અંદરમાં ઇન્ફેક્શન લાગ્યું છે, કંઈક પ્રોબ્લેમ છે, કંઈક અંદર બીમારી છે એટલે ગળ્યું તને કડવું લાગે છે. એમ સમયસારને આવી શુદ્ધાત્માની વાત મળી ગઈ ને સમ્યક દર્શન થાય કોઈ મોટી આશ્ચર્યની વાત નથી.
આશ્ચર્યની વાત તો ગોળ મોઢામાં મૂક્યો પણ મને બરાબર નથી લાગતું, એમ આવી વાત સાંભળવા છતાં પણ જીવને અંદરમાં અતિન્દ્રિય આનંદનું પરિણમન થતું નથી ને દુઃખને આકુળતાને ભોગવે છે ને, તો કહે છે ચેકઅપ કરવાની જરૂર છે. ભગવાનની કે વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક તેરી પ્રયોગશાલા, ભગવાનની પ્રયોગશાલામાં લેબોરેટરીમાં ચેક કરાવવાની જરૂર છે કે આવી સરસ મજાની વાત મળવા છતાં પણ જીવ કશાયોને કેમ ભોગવે છે. થઈ ગયો સમય, આપણે લઈશું બાકી થોડું.